नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय अंग्रेजी यूनिट टू टू मोचो ना एपिसोड तन में आज आप एक्टिविटी टू बी नो अभ्यास करवानो छे। तो विद्यार्थी मित्रों, एक्टिविटी टू बी नो अभ्यास करवानो छे, एटले दरेक बाळक पोतानी दरेक विद्यार्थी पोतानी आपणुं जे पाठ्यपुस्तक छे ई पोतानी पासे खुल्लू राखशे, एटले झड़पथी आपणे समझवामां अभ्यासमां आपणने सरळता रहेशे। विभाग एक्टिविटी टू बी अहीं पण बे फकराना वाक्यो भेगा थई गया छे, ते वाक्य सांभळो, वाँचो अने वर्ग समज रजू करो, जूथ कार्य करी बन्ने फकरा जुदा पाड़ो। ए विद्यार्थी मित्रों, आमां बे तहेवार जे छे बराबर एनी वातचीतने लगता डायल वातचीतने लगता वाक्यों भेगा थई गया छे, ई आपणे अलग पाड़वाना छे। हवे एक जे छे ई वर्ल्ड एनवायरमेंट डेना छे अने एक छे इंग्लिश डेना छे। हवे एनवायरमेंट डे छे ई उजવાઈ ગયેલો છે, એટલે ભૂતકાળમાં એના છે, અને અગાઉના આપણે સમજી ગયા હતા કે ભૂતકાળનું રૂપ જે છે એમાં મોસ્ટ ઓફલી ક્રિયાપદને ડી કે ઈડી રૂપ લાગેલું હોય છે અને કેટલાક અનિયમિત હોય છે। અને બીજું છે ઈ છે ઈ બીજો તહેવાર જે છે, એટલે કે જે દિવસ ઉજવે છે એ ઇંગ્લિશ દિવસ ઉજવવાની વાતચીત છે। તો હવે આ ઇંગ્લિશ દિવસ ઉજવવાની વાતચીત જે છે તે આપણે વર્તમાન કાળમાં છે, એટલે એમિઝાર હશે વાક્યમાં અને આઈએનજીવાળા વાક્યો ક્રિયાપદનું રૂપ હશે। તો એ પ્રમાણે આપણે આમાં લખતું જવાનું છે, પણ સાથે સાથે તમારે તહેવાર જે છે, જે દિવસ જે ઉજવે છે, જાણે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે કે ઇંગ્લિશ ડે, એને લગતું વાક્ય હોય તો એ પાછું એ પ્રમાણે એમાં આપણે અલગ અલગ લખવાનું છે। તો એ અભ્યાસ કરતાં પહેલાં હું એકવાર આખો પેરેગ્રાફ તમારી સમક્ષ વાંચતો જાઉં છું, અને તમારે અહીંયા જે બે જગ્યા છે એમાં પહેલી લેન પહેલાં અહીંયા તમારે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે લખી નાખવાનું છે, અહીંયા આ ભાગમાં તમારે ઇંગ્લિશ ડે લખી નાખવાનું છે, અને આગળ આપણે હમણાં અભ્યાસ કરીએ કયું વાક્ય કેમ આવે છે એ તમારે જોતું જવાનું। વી તો હવે પ્રશ્ન પહેલાં પેરેગ્રાફમાં ધ્યાન રાખો। વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. વી ઇન્વાઇટેડ અવર SMC મેમ્બર્સ. અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. ધ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ. વી પ્લાન્ટેડ સેપ્લિંગ્સ. વી વોટર ધેમ. ધ સેપ્લિંગ્સ આર ગ્રોવિંગ નાવ. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ. તો આમાં બધા જે છે વાક્યો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને ઇંગ્લિશ ડેના ભેગા થઈ ગયા છે। તો આવી રીતે તમે તમારા પાઠ્યપુસ્તકમાં બે ભાગ પાડો। હવે પેરેગ્રાફમાંથી આપણે એક એક વાક્ય લેતા જશું અને આપણે એનો છે યોગ્ય વિભાગમાં લખતા જશું, એટલે સાથે સાથે પાઠ્યપુસ્તકમાં લખતા રહેજો। ચાલો હવે પેરેગ્રાફનું પહેલું વાક્ય છે, વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5 ડે. હવે તો આવી રીતે તમારી બુકમાં તમે બે ભાગ પાડી દીધા હશે, તો પહેલું વાક્ય છે એ કોને લગતું, કયા દિવસને લગતું છે, એન્વાયરમેન્ટને. તો આપણે એન્વાયરમેન્ટવાળા દિવસમાં લખ્યા છીએ, વી સેલિબ્રેટ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June. તો અહીંયા સુધીનું વાક્ય આવી ગયું, પૂર્ણ વિરામ સુધી જોવાનું. હવે ત્યાંથી આગળ અહીંથી વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ડેને લખતું છે તો આપણે ધ ઇંગ્લિશ ડે લખ્યું છે એ વિભાગમાં લખશું, વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે. તો આ બે વાક્ય સમજાણો. તો આવી રીતે આખો પેરેગ્રાફ હવે આપણે છૂટો પાડતો જવાનો. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. હવે જુઓ આગળનું વાક્ય છે, રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. હવે ક્લાસરૂમ શણગારવાનું વાતચીત છે, તો એ પર્યાવરણના દિવસે બગીચામાં ને એમાં આપણે શું કરીએ છીએ, તો કે વૃક્ષો વાળે છે. તો આ જે વાક્ય છે કયા દિવસને લખતું છે, ઇંગ્લિશ ડે ને, એટલે તમારે ઇંગ્લિશ ડેવાળા વાક્યમાં જ નીચે લખવાનું છે, રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. ચાલો આગળનું વાક્ય, વી ઇન્વાઇટેડ અવર SMC મેમ્બર. હવે SMC મેમ્બર છે ને ભૂતકાળમાં લખેલું છે, એટલે આપણે અહીંયા લખશું વી ઇન્વાઇટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં વી ઇન્વાઇટેડ અવર SMC મેમ્બર. તો હવે વિદ્યાર્થી મિત્રો, ચાર વાક્ય શીખ્યા, ચારેય આપણે છૂટા પડતા આવડી ગયા છે. આગળનું વાક્ય,
એસએમસી પછીનું આવશે અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ, બરાબર. અમારા પ્રિન્સિપાલે આચાર્યશ્રીએ સભ્યોનું સ્વાગત કર્યું, તો એ સ્વાગત કર્યું કોનું કર્યું, તો કે એસએમસી મેમ્બરને લગતું છે. એટલે એ વાક્ય છે એ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં આવશે, અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ. પછી આગળ, ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશમાં ભાનુ જે છે પહેલા ધોરણના એક વિદ્યાર્થી સાથે વાતચીત કરી રહ્યો છે. તો ઇંગ્લિશ ડેને લગતું વાક્ય છે એટલે આપણે ઇંગ્લિશ ડેમાં લખશું, ભાનુ ઇઝ ટોકિંગ વિથ ધ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. આગળ, ધ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ, બરાબર. તો પહેલા ધોરણનો વિદ્યાર્થી છે તેના તરફ સ્મિત કે હસી રહ્યો છે. તો એ કોને લખતું વાક્ય છે, તો કે ઇંગ્લિશ ડેને, કારણ કે આગળ આપણે વાક્ય જોયો તમે લખ્યું છે એમાં વાતચીત ભાનુ કરી રહ્યો હતો એવું કહે છે, અને વાતચીત સાથે સાથે તો એ સ્મિત હસી રહ્યો છે, એ વાક્ય આપણે ઇંગ્લિશ ડેમાં લખવાનું છે. તો ધ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલ. આવી રીતે તમારે તમારી ગ્રામ આપણું ટેક્સ્ટ બુક જે છે એમાં તમારે લખતું જવાનું છે. હવે આગળ, જો વી પ્લાન્ટેડ સેપ્લિંગ્સ, અમે છોડવાઓ વાવ્યા, બરાબર, નાના છોડવાઓ રોપ્યા. તો એ કોને લખ્યું છે, એન્વાયરમેન્ટ ડેને લખ્યું છે એટલે આપણે વી પ્લાન્ટેડ સેપ્લિંગ્સ એ એન્વાયરમેન્ટ ડેમાં લખવાનું છે. આગળ, બરાબર, પછી લખ્યું છે વી વોટર ધેમ, અમે તેને પાણી પાયું, તો એ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેને લખતું વાક્ય છે એટલે એ વિભાગમાં લખવાનું છે. પછી આગળ, ધ સેપ્લિંગ્સ આર ગ્રોવિંગ નાવ, ધ સેપ્લિંગ્સ આર ગ્રોવિંગ નાવ, અમે તેમને મોટા થઈ રહ્યા છે, બરાબર, અમે તેને પાણી પાયું અને હવે છોડવાઓ કેવા થઈ રહ્યા છે, મોટા થઈ રહ્યા છે. છોડને લગતું વાક્ય છે એટલે એન્વાયરમેન્ટ ડેમાં લખવાનું છે, બરાબર, ધ સેપ્લિંગ્સ આર ગ્રોવિંગ નાવ. અને છેલ્લું વાક્ય છે, અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ, બરાબર, અમારું બગીચો છે એ હરિયાળો લાગે છે, બરાબર. તો એ કેને લગતું વાક્ય છે, તો કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં વિભાગમાં લખવાનું છે, અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે વાક્ય જે છે જે વિભાગમાં લખતા હોય એ વિભાગમાં વાક્ય જોઈ જોઈને લખી નાખવાના છે, આખા પેરેગ્રાફને આવી રીતે જુદો પાડી દેવાનો છે. હવે તમે જોશો તો કે તમારું વાક્ય જે છે એ આવી રીતે ત્યાં હશે, વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June. હવે એન્વાયરમેન્ટ ડેના વાક્ય બોલું છું, વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર, અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ, વી પ્લાન્ટેડ સેપ્લિંગ્સ, વી વોટર ધેમ, ધ સેપ્લિંગ્સ આર ગ્રોવિંગ નાવ, અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ. હવે ધ ઇંગ્લિશ ડેના વાક્ય બોલું છું, તમે જે લખ્યા છે, વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે, રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ, ભાનુ ઇઝ ટોકિંગ ઇન ઇંગ્લિશ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, ધ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ. તો આ રીતે આપણે પર્યાવરણ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ અને અંગ્રેજી દિવસની ઉજવણીના જે કંઈ લખતા વાક્યો હતા તે આપણે અહીંયા છૂટા પાડ્યા છે. આ રીતે તમારે વાક્ય છે તમારા પાઠ્યપુસ્તકની એક્સરસાઇઝમાં લખી નાખવાના છે.